તેર પ્રશ્ન સુધી ભણ્યા હતા એના પછીના ક્વેશ્ચન જોઈશું ક્વેશ્ચન નંબર 14 ક્વેશ્ચન નંબર 14 છે આપણો કે કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં કયા કયા સ્વરૂપે આપણને મળી આવે છે કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ નોણો તો યાદ રાખો કેલ્શિયમ કાર્બોનેટ નો અણુ સૂત્ર થાય CA CO3 કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ આપણને કુદરતમાં અલગ અલગ સ્વરૂપે મળી આવે એમાં મોસ્ટ આપણે જે વધારે પડતું જોઈએ છીએ એ છે ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ એક તો કયા સ્વરૂપે મળશે તમને ચૂનાનો પથ્થર જેને કહેવાય લાઇમસ્ટોન લાઇમસ્ટોન એક ચૂનાના પથ્થર સ્વરૂપે મળે બીજું તમને મળશે ચાક સ્વરૂપે કયા સ્વરૂપે મળશે ચાક સ્વરૂપે એ પછી તમને મળશે પરવાળા સ્વરૂપે કયા સ્વરૂપે મળે પરવાળા સ્વરૂપે એ ઉપરાંત સંઘ સંઘમાં પણ કેલ્શિયમ કાર્બોનેટ જોવા મળે છે તો આ બધા સ્વરૂપે કુદરતમાં આપણને કેલ્શિયમ કાર્બોનેટ જોવા મળશે ફરીથી કહું છું કયા કયા સ્વરૂપે એક તો ચૂનાનો પથ્થર જેને કહેવાય લાઇમસ્ટોન પછી આવશે ચાક પછી આવશે પરવાળા અને પછી આવશે સંઘ તો કુદરતમાં કેલ્શિયમ કાર્બોનેટ આટલા સ્વરૂપે જોવા મળે છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 15 જે છે તટસ્થીકરણ સવાલ છે આપણો કે તટસ્થીકરણ એટલે શું ઉદાહરણ આપીને પ્રક્રિયા સમજાવો તો પહેલા તો તટસ્થીકરણ કોને કહેવાય તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તો આ પ્રક્રિયાને કહેવાય તટસ્થીકરણ ટૂંકમાં કહું તો એસિડ અને બેઝ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એસિડના ગુણધર્મો બદલાઈ જાય બેઝના ગુણધર્મો બદલાઈ જાય એસિડ એસિડના રહે બેઝ બેઝના રહે એનું તટસ્થીકરણ થઈ જાય તટસ્થ બની જાય જેને આપણે ક્ષાર કહીએ એટલે આ પ્રક્રિયાને કહેવાય તટસ્થીકરણ વ્યાખ્યા એની આ રીતે લખવાની કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની ક્રિયાને તટસ્થીકરણ કહે છે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની ક્રિયાને તટસ્થીકરણ કહેવામાં આવે છે જો ઉદાહરણ લઈએ એક બેઝ લઈએ આપણે NaOH અને પ્લસ એસિડ આપણે લઈએ ફેવરિટ HCl NaOH પાછળ OH આવે એટલે હાઇડ્રોક્સાઇડ વપરાય એને એટલે સોડિયમ ની સંજ્ઞા આને કહેવાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય એટલે તમારે મળશે ક્ષાર અને પાણી જો NaCl NaCl પાછળ Cl આવે એટલે ક્લોરાઇડ બની જાય આગળ સોડિયમ છે આને કહેવાય સોડિયમ ક્લોરાઇડ અને પ્લસ પાણી સોડિયમ ક્લોરાઇડ ક્ષાર છે આ ક્ષાર આ એસિડ અને આ બેઝ તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને ક્ષાર અને પાણી બને એટલે આ ક્રિયાને કહેવાય તટસ્થીકરણ શું કહેવાય તટસ્થીકરણ પછી એક ઉદાહરણ લઈએ બીજો એક બેઝ લઈ લઈએ બીજા બેઝ તરીકે લઈએ આપણે KOH અને એસિડ તરીકે લઈએ H2SO4 ચલો K કોની સંજ્ઞા છે પોટેશિયમ અને પાછળ OH છે એટલે શું વાગે હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે ક્ષાર તરીકે તમને મળશે K2SO4 K2SO4 પ્લસ પાણી H2O જો
આ સાઈડે 1 હાઇડ્રોજન ના 2 તો હાઇડ્રોજન 1 અને 2 અને ઓક્સિજન નો 1 એટલે આ સંતુલિત હતું તેને સંતુલિત કરવાની કોઈ જરૂર હતી નહીં પણ અહીંયા જો અહીંયા પોટેશિયમ ના કેટલા પરમાણુ છે 1 જ્યારે અહીંયા કેટલા છે 2 તો ત્યાં બે એટલે આપણે અહીંયા બે કરવા પડશે સારા કેટલા લખશો 2 હવે જો અહીંયા બે પરમાણુ કર્યા એટલે ઓક્સિજન કેટલા થઈ ગયા 2 અને અહીંયા કેટલા 4 ટોટલ કેટલા થયા 6 હવે સામેની સાઈડ જો ઓક્સિજન 4 અને આ 1 5 આગળ બગડો મૂકી દઉં તો ઓક્સિજન કેટલા થઈ ગયા 2 અને 4 6 થઈ ગયા હવે હાઇડ્રોજન ચેક કરીએ હાઇડ્રોજન 2 નો 4 તો જો 2 હાઇડ્રોજન અહીંયા 2 હાઇડ્રોજન અહીંયા 4 થઈ ગયા સલ્ફર જોઈ લો 1 અહીંયા 1 તો આ સમીકરણ તમારું સંતુલિત થઈ ગયું બરાબર એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ને સલ્ફ્યુરિક એસિડ ની પ્રક્રિયા કરો તો પાછળ SO4 છે એટલે સલ્ફેટ બન જાય પોટેશિયમ સલ્ફેટ બને અને પાણી છૂટું પડે તો આ બે પ્રક્રિયાનું ઉદાહરણ થઈ ગયું તટસ્થીકરણ ચલો ફરીથી કહું છું આ ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાય તટસ્થીકરણ એટલે શું ઉદાહરણ આપીને સમજાવો તો પેલા તટસ્થીકરણ ની વ્યાખ્યા કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને ક્ષાર અને પાણી બનવાની ક્રિયાને તટસ્થીકરણ કહે છે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને આ ક્રિયાને કહેવાય તટસ્થીકરણ એના બે ઉદાહરણ આપણે જોયા એકવાર બેઝ લીધું સોડિયમ હાઇડ્રોક્સાઇડ એની પ્રક્રિયા કરી હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તો આપણને ક્ષાર તરીકે મળ્યો સોડિયમ ક્લોરાઇડ અને પાણી એવી જ રીતે બીજી વખત આપણે બેઝ તરીકે લીધો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એસિડ લીધો સલ્ફ્યુરિક એસિડ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર બન્યો પોટેશિયમ સલ્ફેટ અને પાણી છૂટું પડ્યું તો આ થઈ ગઈ આપણે તટસ્થીકરણ પ્રક્રિયા હવે આગળ વધીએ એના પછીનો ક્વેશ્ચન જોઈએ જો એના પછીનો ક્વેશ્ચન કે કેવો છે કે NaOH અને ફિનોલ ફથેલિન ના મિશ્ર દ્રાવણમાં કોનો કોનો મિશ્ર દ્રાવણ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ફિનોલ ફથેલિન NaOH અને ફિનોલ ફથેલિન ના જલીય દ્રાવણમાં NaOH અને ફિનોલ ફથેલિન ના જલીય દ્રાવણમાં આપણે મંદ HCl ના ટીપા નાખીએ તો શું રંગ પરિવર્તન થાય અને આ રંગ પરિવર્તન થવાનું કારણ શું એવું આપણે જણાવવાનું છે ફરીથી કહું છું NaOH અને ફિનોલ ફથેલિન નું જે જલીય દ્રાવણ હોય એમાં મંદ HCl ના 2-3 ટીપા ઉમેરીએ તો શું રંગ પરિવર્તન થાય અને આ રંગ પરિવર્તન માટેનું કારણ શું ચલો જોઈએ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ફિનોલ ફથેલિન નું જે જલીય દ્રાવણ હોય આ બંનેના મિશ્રણનું એ દ્રાવણ ગુલાબી રંગનું હોય કેવા રંગનું હોય ગુલાબી રંગનું એમાં જ્યારે આપણે મંદ HCl ના ટીપા નાખીએ તો આ દ્રાવણનો જે ગુલાબી રંગ છે એ ગુલાબી રંગ દૂર થઈ જશે એટલે જે ગુલાબી રંગનું દ્રાવણ હતું સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ફિનોલ ફથેલિન એનું જે ગુલાબી રંગનું દ્રાવણ હતું એમાં મંદ HCl ના 2-3 ટીપા નાખીશું તે ગુલાબી રંગ દૂર થઈ જશે અને એનું કારણ શું તો આ હતો બેઝ એમાં ઉમેર્યું આપણે એસિડ એટલે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ તટસ્થીકરણ થાય અને એ તટસ્થીકરણ ના લીધે આ ગુલાબી રંગ કેવો થઈ જશે દૂર થઈ જશે ખ્યાલ આવી ગયો ફરી એક વખત પ્રશ્ન કહું છું પ્રશ્ન એવો હતો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ફિનોલ ફથેલિન ના જલીય દ્રાવણમાં આપણે જો મંદ HCl ઉમેરીએ તો શું રંગ પરિવર્તન થાય અને રંગ પરિવર્તન માટેનું કારણ શું તો લખવાનું કે NaOH અને ફિનોલ ફથેલિન નું જલીય દ્રાવણ હોય ગુલાબી રંગનું હોય એમાં તમે મંદ HCl ઉમેરો તો દ્રાવણનો ગુલાબી રંગ દૂર થાય અને કારણ શું કે કારણ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ તટસ્થીકરણ થાય અને માટે દ્રાવણનો ગુલાબી રંગ દૂર થાય ચલો એના પછીના ક્વેશ્ચન જોઈએ એના પછીનો ક્વેશ્ચન છે કે કોપર ઓક્સાઇડ ની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો શું બને ક્વેશ્ચન નંબર 17 કોપર ઓક્સાઇડ એની પ્રક્રિયા તમારે કરવાની છે
मंद हाइड्रोक्लोरिक एसिड जाते हैं कॉपर ऑक्साइड में मंद हाइड्रोक्लोरिक एसिड साथे प्रक्रिया करो तो स्तूप बने અને દ્રાવણના રૂપમાં શું ફેરફાર થાય અને સમીકરણને સંતુલિત સ્વરૂપે લખવાનું છે આપણે ફરીથી પ્રશ્ન કહું છું કોપર ઓક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો શું બને દ્રાવણના રૂપમાં શું ફેરફાર થાય અને સંતુલિત સમીકરણને લખવાનું છે આપણે તો કોપર ઓક્સાઇડનું સૂત્ર થાય કોપરની સંજ્ઞા છે Cu ઓક્સાઇડ છે એટલે પાછળ O લાગશે એટલે બનશે CuO કોપર ઓક્સાઇડ એટલે CuO એની પ્રક્રિયા કરવાની છે આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તો હાઇડ્રોક્લોરિક એસિડ નું સૂત્ર થશે HCl તો CuO HCl બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને બનશે CuCl2 CuCl2 આને કહેવાય કોપર ક્લોરાઇડ કોપર ક્લોરાઇડ પ્લસ જો પેલા સંતુલિત કરીએ અહીં કેટલા Cl છે બે અહીંયા કેટલા છે એક આગળ કપડો લગાડી દો હવે હાઇડ્રોજન કેટલા થઈ ગયા બે ઓક્સિજન કેટલો એક H2O એટલે પાછળ આપણને મળશે H2O બરાબર જો સમીકરણ સંતુલિત થઈ ગયું આપણને કીધું તો સંતુલિત સમીકરણ લખો કોપર એક ઓક્સિજન એક હાઇડ્રોજન બે અને ક્લોરિનના બે પરમાણુ સમીકરણ સંતુલિત થઈ ગયું તો ફરીથી કોપર ઓક્સાઇડ ને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો કોપર ક્લોરાઇડ બને અને આ જે કોપર ક્લોરાઇડ નું દ્રાવણ બને એનો રંગ હશે વાદળી લીલો કેવો વાદળી લીલો આ દ્રાવણ જે બનશે કેવો રંગ બનશે વાદળી લીલો તો આપણે જે ત્રણ ક્વેશ્ચન પૂછ્યા તે ત્રણ પૂરા થઈ ગયા ફરી એક વખત કહું છું સવાલ શું હતો આપણો કે કોપર ઓક્સાઇડમાં મંદ કોપર ઓક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા શું બને પેલો સવાલ એવો હતો તો કોપર ક્લોરાઇડ બરાબર દ્રાવણના રંગમાં શું ફેરફાર થાય તો દ્રાવણનો રંગ કેવો બનશે વાદળી લીલો અને આપણને સંતુલિત સમીકરણ લખવાનું કીધું હતું સમીકરણને આપણે સંતુલિત કરી દીધું ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ ક્વેશ્ચન નંબર 18 18 નંબર નો આપણો પ્રશ્ન છે કે બેઝિક ઓક્સાઇડ કોને કેવા ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય ઉદાહરણ બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય અને આ ધાતુય ઓક્સાઇડ કેવા પ્રકારના છે ને ઉદાહરણ ચલો પહેલા એક વસ્તુ હું તમને કહી દઉં કે ધાતુના જે ઓક્સાઇડ હોય એની તમે પાણી સાથે પ્રક્રિયા કરો ધાતુના જે ઓક્સાઇડ હોય એની પાણી સાથે પ્રક્રિયા કરો તો બેઝ બને એટલે ધાતુના ઓક્સાઇડ છે એને બેઝિક ઓક્સાઇડ કહેવાય અને અધાતુના જે ઓક્સાઇડ છે એની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો એસિડ બને એટલે એને અધાતુના જે ઓક્સાઇડ છે એને એસિડિક ઓક્સાઇડ કહેવાય પણ એ પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે કઈ કઈ ધાતુઓ છે અને કઈ કઈ અધાતુઓ તો જો આ મેં આ ત્રણ ચાર ધાતુઓના નામ યાદ રાખો સોડિયમ ધાતુ કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ એલ્યુમિનિયમ આ બધી શું કહેવાય ધાતુઓ ઘણી ધાતુઓ છે પણ મેં તમને જાણીતી ધાતુઓના નામ કીધા આ બધી શું કહેવાય ધાતુઓ જ્યારે કાર્બન સલ્ફર હાઇડ્રોજન ફોસ્ફરસ આ બધી અધાતુઓ કહેવાય કેવી કહેવાય અધાતુ તો જો ધાતુઓના ઓક્સાઇડ હોય આ ધાતુ છે ઓક્સાઇડ નથી ધાતુઓના ઓક્સાઇડ બનાવવા માટે ધાતુને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવી પડે તમારે એટલે ધાતુના ઓક્સાઇડ બને અને એ ધાતુના ઓક્સાઇડની પછી પાણી સાથે પ્રક્રિયા કરો તો બેઝ બને એટલે આ ધાતુના જે ઓક્સાઇડ હોય એ બેઝિક ઓક્સાઇડ કહેવાય જો ધાતુના ઓક્સાઇડ કયા કયા કહેવાય CaO કેલ્શિયમ ઓક્સાઇડ આ ધાતુનો ઓક્સાઇડ Na2O તો આ ધાતુનો ઓક્સાઇડ કહેવાય MgO આ કયો ઓક્સાઇડ કહેવાય ધાતુના ઓક્સાઇડ તો આ જે ધાતુના ઓક્સાઇડ છે આની જો તમે પાણી સાથે પ્રક્રિયા કરો પ્લસ H2O તો તમારે બનશે Ca
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જો સમીકરણ સંતુલિત જ છે એક કેલ્શિયમ બે હાઇડ્રોજન અને બે ઓક્સિજન બરાબર તો આ ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રતિક્રિયા કરે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ બન્યો શું બન્યો બેઝ એટલે આ જે ધાતુનો ઓક્સાઇડ છે એમાંથી બેઝ બને એટલે એને બેઝિક ઓક્સાઇડ કહેવાય તો તમને એવું પૂછે કે બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય એની વ્યાખ્યા પ્રમાણે લખવાની કે જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા બેઝ બને જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા બેઝ બને તેવા ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહેવાય ધાતુના ઓક્સાઇડ છે એ બધા બેઝિક ઓક્સાઇડ કહેવાય કેમ કે ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા બેઝ બને ખ્યાલ આવી ગયો હજી એક પ્રક્રિયા લેવી હોય તો Na2O + H2O આમાં તમારે બનશે NaOH અને સંતુલિત કરીએ બોલો Na કેટલા છે બે તો આ સમીકરણ સંતુલિત થઈ ગયું જુઓ સોડિયમના કેટલા પરમાણુમાં હતા બે આપણે અહીંયા બગડો મૂકી દીધો એટલે સોડિયમના બે થઈ ગયા ઓક્સિજન બે આ એક અને આ બે અને હાઇડ્રોજન બે થઈ ગયું તો આ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરી તો બેઝ બન્યો એટલે આને પણ કેવો ઓક્સાઇડ કહેવાય બેઝિક કેવો કહેવાય બેઝિક ફરી એક વખત કહી દઉં છું આપણો સવાલ હતો કે બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય તો જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા બેઝ બને એ ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહેવામાં આવે છે આ સવાલમાં બીજો એવો સવાલ હતો કે ધાતુના ઓક્સાઇડ એટલે કે ધાતુય ઓક્સાઇડ કેવા ઓક્સાઇડ છે તો ધાતુય ઓક્સાઇડ છે એ કેવા ઓક્સાઇડ છે બેઝિક ઓક્સાઇડ છે કેવા ઓક્સાઇડ છે બેઝિક સમીકરણ આપીને સમજાવો તો આપણે સમીકરણ આપીને સમજાવી દઈએ એના પછીનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 19 એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય કેવા ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ અને અધાતુના ઓક્સાઇડ કેવા ઓક્સાઇડ છે સમીકરણ આપીને સમજાવો તો મેં તમને પહેલા જ કીધું કે જે આ અધાતુના ઓક્સાઇડ છે આ તો અધાતુઓ છે એના ઓક્સાઇડ એટલે જો કાર્બનનો ઓક્સાઇડ તમારો બને CO2 કાર્બન ડાયોક્સાઇડ સલ્ફરનો ઓક્સાઇડ બનાવો તો બને SO2 સલ્ફર ડાયોક્સાઇડ ફોસ્ફરસનો બનાવો તો બને P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ શું બને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પણ આપણે આની પાછળ બહુ જવાનું નહીં કેમ કે આનું સમીકરણ બનાવવા જઈએ તો અઘરું હોય બરાબર શીખવું હોય તો કોઈ વાંધો નહીં પણ બનાવવાનું નહીં કેમ કે આમાં સંતુલિત કરવા માટે આપણને વધારે તકલીફ પડે આની પાણી સાથે પ્રક્રિયા કરો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરો તો એસિડ બને ફોસ્ફોરિક એસિડ H3PO4 પણ આને બનાવવાનો બહુ ટ્રાય કરવાનો નહીં ચલો તો મેં કીધું એ પ્રમાણે અધાતુમાંથી આ ઓક્સાઇડ બન્યા એટલે આને અધાતુના ઓક્સાઇડ કહેવાય હવે આની પાણી સાથે પ્રક્રિયા કરીએ જો CO2 + H2O આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે બને H2CO3 આને કહેવાય કાર્બનિક એસિડ કયો એસિડ કહેવાય કાર્બનિક એસિડ ટૂંકમાં અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરી તો એસિડ બન્યો એટલે અધાતુના ઓક્સાઇડ છે એ એસિડિક ઓક્સાઇડ કહેવાય કેવા કહેવાય એસિડિક ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડની વ્યાખ્યા આ પ્રમાણે થશે કે જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા એસિડ બને એવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહે છે અને અધાતુના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે હજી એક ઉદાહરણ જોઈએ હવે લઈએ આપણે SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ એની પાણી સાથે પ્રક્રિયા કરો તો તમારે બનશે H2SO3 H2SO4 હોય એને સલ્ફ્યુરિક એસિડ કહેવાય અહીંયા બનશે તમારે H2SO3 અને સલ્ફ્યુરસ એસિડ કહેવાય કેવો એસિડ કહેવાય સલ્ફ્યુરસ એસિડ ટૂંકમાં સલ્ફર ડાયોક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરતા એસિડ બને તો સલ્ફર ડાયોક્સાઇડ છે એ પણ એસિડિક ઓક્સાઇડ કહેવાય જો તમારે સલ્ફ્યુરિક એસિડ બનાવવો હોય તો અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ છે એની બદલે સલ્ફર
प्लस एनी पानी साथे प्रक्रिया करो એટલે બને H2SO4 સલ્ફ્યુરિક એસિડ. તો આ કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ આ બધા અધાતુના ઓક્સાઇડ છે. આ અધાતુના ઓક્સાઇડ ની તમે પાણી સાથે પ્રક્રિયા કરો એટલે એસિડ બને. એટલે આ બધા અધાતુના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ કહેવાય. બરાબર, ફરીથી પ્રશ્ન જોઈએ, એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય? બરાબર, તો જે ઓક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરતા એસિડ બને એ બધા ઓક્સાઇડ ને એસિડિક ઓક્સાઇડ કહેવાય. અધાતુય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે અને સમીકરણ થી આપણે એની સમજૂતી આપી દીધી. બરાબર છે, ખ્યાલ આવી ગયો? તો બેઝિક ઓક્સાઇડ જોઈ લીધા, એસિડિક ઓક્સાઇડ જોઈ લીધા. હવે જોઈએ એના પછીનો પ્રશ્ન, નાનો હોય તો પતાવી દઈએ, નકર હવે આવતા લેક્ચર. હા, નોર્મલ પ્રશ્ન છે, પતાવી દઈએ. ચલો, એના પછીનો પ્રશ્ન છે કે શા માટે દહીં અને ખાટા પદાર્થને પિત્તળ અને તાંબાના વાસણમાં ના રાખવા જોઈએ? દહીં કે બીજા ખાટા પદાર્થોને પિત્તળ, ક્વેશ્ચન નંબર 20. દહીં અને ખાટા પદાર્થોને શા માટે તાંબા કે પિત્તળના વાસણમાં ના રાખવા જોઈએ? કારણ આપો. તો દહીં અને ખાટા પદાર્થો છે એમાં થોડા ઘણા અંશે એસિડ હોય, એને એસિડિક પદાર્થ કહેવાય. આવા એસિડિક પદાર્થોને તમે તાંબા કે પિત્તળના વાસણમાં રાખો તો એ તાંબા કે પિત્તળ સાથે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા કરીને ઝેરી પદાર્થ ઉત્પન્ન કરે. એટલે જો તમે આવા પદાર્થોને તાંબા કે પિત્તળમાં વાસણમાં રાખ્યા હોય એવા પદાર્થ ઝેરી બને અને એ ખાવાથી આપણને આપણા શરીરમાં ખરાબ અસર થાય. એટલે ખાદ્ય પદાર્થો જે ખાટા છે, દહીં છે કે ખાટા પદાર્થો છે, એને તાંબા કે પિત્તળના વાસણમાં રાખવા જોઈએ નહીં. ફરી એક વાત કહું છું, ખાટા પદાર્થો અને દહીંમાં એસિડ હોય, આ એસિડિક પદાર્થોને તમે તાંબા કે પિત્તળના વાસણમાં રાખો તો એની સાથે પ્રક્રિયા થાય અને ઝેરી પદાર્થ બને જે માનવ શરીર માટે નુકસાનકારક છે. માટે દહીં કે ખાટા પદાર્થોને તાંબા કે પિત્તળના વાસણમાં રાખવા જોઈએ નહીં. ઓકે, તો આજે આપણે આટલું રાખીશું. જેટલું ચલાવ્યું એટલું મોઢે કરવાનું અને એક વાર પછી મને